અને મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. પણ કેવો વિશ્વાસ હોવો જોઈએ? એક નાનકડી વાત છે. એક દરિયામાં ઉનાળાની સિઝન, આજ સિઝન ચોમાસુ ચાલુ થતું હતું ને ઉમાળા ઉનાળાની શરૂઆત, અને એક સ્ટીમર હાલી જતી હતી બાપુ. 500 મુસાફરો હતા સ્ટીમરમાં, એમાં એક અંગ્રેજ દંપતિ, પતિ પત્ની. એમાં અંગ્રેજ છે ને એ માણસ નિસર્ગનો પ્રેમી માણસ, કુદરતનો, વનસ્પતિ, વૃક્ષો, પહાડો, નદીઓ, એને કે નેરેને માળું પાગલ થઈ વિંધો, વાહ પ્રભુ તારી રચના, વાહ તારી રચના. તો સ્ટીમર હાલી જાય છે ઉનાળાની ઋતુ, એની પત્ની નીચે બેઠી હતી, અને આ જે પુરુષ હતો ને ઉપરના માળે સ્ટીમરમાંથી આકાશનું દ્રશ્ય જોશે, જોવે ને રાતનું, તમે જોજો એ દ્રશ્ય કેવું હોય. આંગણામાં સૂતા અને જે રાતનું દ્રશ્ય, જે તારાઓનું મંડળ, એ બધું નીકળી ગયું. તો ઓલો ઓલો ઉપર આમ ભગવાન દૂર દૂરથી દેખાતા પહાડો, નદીઓ, વૃક્ષો, અને આમ સ્ટીમર હાલી જાય છે ને ઓલો ઓલો અંગ્રેજ, વાહ ભગવાન, વાહ પ્રભુ, વાહ તારી રચના. એમાં અચાનક બન્યું એવું કે સ્ટીમરમાં તોફાન ઉપડ્યું. ખાલી તોફાન નહીં હો, આંધી તોફાન, વીજળીના કડાકા, વાદળની ઘરેડાટીને, વરસાદની તૈયારી, સ્ટીમર બુડવાની તૈયારી. એટલે ઓલા કેપ્ટને જાહેરાત કરી કે ભાઈ હવે આ સ્ટીમરને બચાવી શકાય એમ નથી, તરવાના સાધન લઈને બધા કૂદી પડો. અને ભયંકર તોફાન, અને પછી તો ભાઈ કોઈ પોતાની બેનને બચાવવા, કોઈ પોતાના ભાઈને, કોઈ પોતાની માને બચાવવા હળીય પટી. એમાં ઓલી અંગ્રેજની બાઈ હતી ને ઓલી પત્ની, એ વિચારે મારો ધણી ક્યાં ગયો, મળે પાસે, અને ગઈ તો ઓલો તો ઉપર કુદરતનું આવું રૂપ કોઈ જોયું નતું, એ તો નાચવા લાગ્યો, વાહ પ્રભુ એસા તો સ્વરૂપ મેને નહીં દેખાય કભી, વાદળાની કડેડાટી, વીજળીના ચમકારા. તો ઓલી ઘરવારીએ જઈને એને કીધું અંગ્રેજની કે અહીં હતે નાચો, હાલો તમે જલ્દી નીચે, બધા પોતાના પરિવારને બચાવવા માટે પડ્યા છે, કેપ્ટને જાહેરાત કરી કે સ્ટીમર ડૂબી જશે અને તમને તો કાંઈ મારી પડી જ નથી. શું કીધું? તમને તો મારી કાંઈ પડી જ નથી. 90% આ શબ્દો સંભળાતો તને કે કે ભાઈ, તમને તો મારી કાંઈ પડી જ નથી. તો ઓલા અંગે તો ઓલા 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 ઓલો તો એની મસ્તીમાં નાચતો હતો, એની ઘરવાળીને કીધું તું જવા દે, તારી નથી પડી, જવા દે. અરે પણ હાલો, એ કે ઓલાને રંગમાં ભંગ પડતો હતો ને, તો બે ત્રણ વાર કીધું ને તો ઓલી ગઈ નહીં, એટલે ઓલી બાવડું પકડ્યું, બા જલે ને ખેંચે. હાલો હવે આનો મગજ છટકી ગયો, ખિસ્સામાંથી રિવોલ્વર કાઢ્યું, આમ રિવોલ્વર રાખી અને કીધું હવે તું નીચે જવા દે, આ સ્ટીમર ડૂબશે ને પછી તું મરીશ, એ તો પછીની વાત છે, પણ હવે તું નીચે નહીં ગઈ તો હું તને હમણાં જ મારી નાખીશ, બેન જવા દે, નથી આવું, જવા દે. ઉપર રિવોલ્વર આમ ટ્રિગર ઉપર આંગળીઓ અને 6 ગોળી અંદર ભરેલી, દબાવે એટલે 1 સેકન્ડનું કામ, પણ આમ રિવોલ્વર રાખી એની પત્ની ખડખડાટ હસવા લાગી. એ કે રેવા દે, રખો રખો, તમારી બંદૂકડી મૂકો ખિસ્સામાં. તો ઓલાએ કીધું ગાંડી હું તારા કપાળે બંદૂક રાખી છે, ટ્રિગર દગાવું એટલી વાર છે ને તને મોતનો ભય નથી લાગતો? ત્યારે ઈ પત્નીએ એટલું કીધું મને ખાતરી છે મારો ધણી બંદૂક બતાવે પણ ફોડે નહીં. અને સાહેબ ઈ વખતે ઓલા માણસે કીધું ગાંડી હું તો તારો સંસારી ધણી છું અને તને મારા પર એટલો વિશ્વાસ હોય કે મારો ધણી બંદૂક બતાવે પણ ફોડે નહીં તો મને મારા અખિલ બ્રહ્માંડના ધણી ઉપર વિશ્વાસ છે. સાહેબ 5 મિનિટના અંદર વાવાઝોડું શાંત થઈ ગયું, તુફાન શાંત થઈ ગયું, વીજળી શાંત થઈ ગઈ, અને સ્ટીમર હતી એમને પાછી હાલવા લાગી. આવો વિશ્વાસ નિર્માણ થાય ને ત્યારે ભગવાનને આપણે કહી શકીએ હે ભગવાન અને તમે જેટલી તાકાત હોય એટલા ડોક દી. ઈશ્વરની ટેબલ ઉપર હથેરી પછાડી શકે ઈશ્વરદાસી મહારાજ એમ કે હવે મહારાજ હુઆ હવે સાહેબ સેવક એક જ વાત. પણ આવો વિશ્વાસ, અને આવો વિશ્વાસ ઈ ભગવાન કહે છે મારી ભક્તિ છે. મંત્ર જાપ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, શ્રી રામ જય રામ જય જય રામા,
मंत्र जाप मम दृढ़ विश्वासा श्री राम जय 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 रामा पंचम भजन जो वेद प्रकाशा श्री राम जय जय रामा मंत्र जाप मम दृढ़ विश्वासा श्री राम जय आ थई पांचमी भक्ति छठी चलो आवो विश्वास अपना में न आवे कदाच न आवी सके આવી જાય તો એક ભક્તિ આવી ગઈ પણ કદાચ ન આવે તો છઠ્ઠી તો એનાથી સરળ સરળમાં સરળ જો કોઈ હોય ભક્તિ તો મને છઠ્ઠી લાગે છે આમ તો બધી સરળ જ લાગે પણ ભૂમિકા નિર્માણ ન થાય તો સંતન કરે સંગા એ આપણામાં ના આવે ગુરુપદ દુસરી રતિ મમ કથા પ્રસંગા એ ના આવે ગુરુપદ પંકજ સેવા ત્રીજી મેળ ન પડે મમ ગુણગાન કપટ છોડીને એ મેળ ન પડે પંચમ વિશ્વાસા વિશ્વાસ હોવો એ પાંચમી ભક્તિ એ ન છે છઠ્ઠી તાચી જ વિને કઈ છઠદમ શીલ વિરતિ બહુ કરમા નિરત નિરંતર સજન ધર્મા શ્રી રામ જય રામ છઠદમ શીલ વિરતિ બહુ કરમા નિરત નિરંતર નિવૃત્તિ લઈ લેવી બોલો કેટલી કેટલી સરળ છે એ પણ એક ભક્તિ છે પ્રવૃત્તિ માંથી નિવૃત્તિ લઈ લેવી આટલું તો થઈ શકે ને હાલો એ ન થાય તો સાતમી તો બધાથી થાય સાતમી મોહી મય જગ દેખા મોતે સંત અધિક કર લેખા સાતમ મોહી મય જગ દેખા મોતે સંત અધિક કર લેખા મારા મય આખું જગત દેખાય સિયારામ મય સમ જગદાન એ તો કદાચ દ્રષ્ટિ આપણી નિર્માણ ન થઈ શકે પણ આઠમી ભક્તિ તો સરળ સિમ્પલમાં સિમ્પલ ભક્તિ હોય તો મારી દ્રષ્ટિ આઠમી છે આઠમ જથા લાભ સંતોષા સપને નહીં દેખહીં પરદોષા જે મળ્યું એમાં સંતોષ બોલો સિમ્પલ છે કે નહીં પણ ગચોખો હોય જ્યાં સુધી આપણા હાથ લંબાતા જ રહીએ ત્યાં સુધી સમજવાનું હરી ઈશ્વરની કૃપા પૂરી નથી થતી શાંતિ માટે બાપા એવું કહેવાય છે કે માણસ આજે બધા શાંતિ માટે દોડે છે નાના સત્વરે જે બહારનું કરે ને જે 80 વર્ષ સુધી 200 દોડે તા મળે બધાની દોડાદોડી ચાલુ જ છે રાત દિવસ બધાની શું કામ દોડાદોડી છે શાંતિ માટે કે થોડાક રૂપિયા મેળવી લઈએ થોડાક કાંઈ કરી લઈએ થોડોક મકાન બનાવી લઈએ થોડુંક આ કરી દઈએ પણ સંઘર્ષ ખતમ નથી થતો એક મહાપુરુષે કીધું કે પહેરવા પૂરતા કપડા સાદું મકાન અને સાદો ભોજન અતિથિને આવકાર આપી શકો એવું મકાન સાદું ભોજન જમે જો સાદો અને પહેરવા પૂરતા કપડા અને રહેવા માટે મકાન એનાથી એક ડગલું આગળ જાઓ એટલે સંઘર્ષ ચાલુ થઈ જાય એક ડગલું આગળ જાઓ એટલે સંઘર્ષ ચાલુ થઈ જાય આ સીધી સીધી વાત છે તો શાંતિ માટેના ઘણા રસ્તા છે પણ સંતોષથી વધીને બીજો કોઈ સરળ રસ્તો શાંતિ માટે નથી આઠમ જથા ઓ લાભ સંતોષા સપને હું નહીં દે કહીં પરદોષા આઠમ જથા લાભ સંતોષા સપને હું નહીં દે કહીં પરદોષા નવમ સરળ સબ સન ચલહીના નવમ સરળ સબ સન ચલહીના મમ ભરોસ હિ હર સન દીના શ્રી રામ જય રામ અને આ નવ માંથી નવમ હે કહો જિનકે હોઈ
नारी पुरुष सचराचर सोई सोई अतिशय प्रिय भामिनी मोरे सोई अतिशय प्रिय भामिनी मोरे सकल प्रकार भक्ति दृढ़ तोरे सकल प्रकार भक्ति दृढ़ तोरे जोगी वृंद दुर्लभ गति जोई न मरे जोगी वृंद दुर्लभ गति जोई तो कहूँ आज सुलभ सहोई मम दर्शन फल परम अनुरूपा मम दर्शन फल परम अनुरूपा जीव पाई निज सहज स्वरूपा जीव पाई निज सहज स्वरूपा मम दर्शन फल परम अनुरूपा जीव पाई निज सहज स्वरूपा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम सेवकना दर्शन माटे आज भगवान मधुवन में पधार्या ध्रुवनी आगळ अखिल ब्रह्मांड नायक जेने जन्म जन्म मुनि जतन कराही पण अंतराम कहीं आवत नाही एवा ऋषि मुनियों ने न मरे ध्रुव माटे भगवान पधार्या ध्रुवनी आंख बंद थी हृदय में चतुर्भुज स्वरूप एक मिनिट बे मिनिट पांच मिनिट अर्धी कलाक भगवान उभा रिया पर ध्रुव आंख नहीं खोलते ભગવાન વિચારે છે નારાયણ નિર્ગુણ નિરાકાર ઉભો રહ્યો અડધી કલાક સુધી તો પણ ધ્રુવ આંખ ન ખોલે ભગવાન વિચારે હવે કેટલી વાર ઉભો રહીશ થાકી ગયો છેલ્લે ધ્રુવના હૃદયમાં જે ચતુર્ભુજ સ્વરૂપ હતું ને એને ભગવાને ખેંચી લીધું બહાર ખેંચી લીધું એટલે ધ્રુવજી આમ અકડાણો મારું સ્વરૂપ ક્યાં ગયું અને આમ અકડાઈને જેમ આંખ ખોલી ત્યાં તો સામે ચતુર્ભુજ નારાયણ ભગવાન આહા ધ્રુવજી દર્શન થી ઠાકોરજી ને પી જાય છે ભણેલો નહીં ભગવાન આવ્યા ધ્રુવ સ્તુતિ શું કરે બોલતા નથી આવડતું પંચવરેની બાળક કે કરો ખબર બોલતા નથી આવડતું તો સ્તુતિ ક્યાંથી કરે સંસ્કૃતમાં પણ આ તો જાકી શ્વાસ સહજ શ્રુતિ ચારી જાકી શ્વાસ સહજ જેની શ્વાસમાં ચાર વેદ છે ઈ બ્રહ્મ ઉભો તો અને એને કઈ સ્તુતિ કરવાની જરૂર પડે ભગવાને ધ્રુવના ગાલ ઉપર શંખ અડાડ્યો બાળકના ગાલ ઉપર શંખ અડાડ્યો અને સુતેલી સરસ્વતી જાગૃત થઈ અને ધ્રુવજે ભાગવતમાં સ્તુતિ કરી છે યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરા સ્વધામ્નાહ અન્યાંશ્ચરણાં શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં યુંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્નાં અન્યાંશ્ચરણાં શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં
संजीवयत खिल शक्ति धरा स्वदाम्नः। द्रुनि स्तुति अन्यास्य हस्त चरणा श्रवणत्वगा दिन प्राणा नमो भगवते पुरुषा। જીવને પોતાનું સહજ સ્વરૂપ યાદ આવી જશે। આજે આવી પુનિત કથામાં ભગવાન ધ્રુવને દર્શન આપવા માટે પધાર્યા। ધ્રુવ ચરિત્રનું રહસ્ય જ એ છે સાહેબ કે સુનીતિના માર્ગે ચાલશું તો એનું ફળ મળશે નહીં, કોઈ દી નાશ નહીં પામે। સુરુચિના માર્ગે ચાલશું તો ફળ ઉત્તમ હશે પણ ઉત્તમ નાશ પામશે, આજે નહીં તો કાલે। માટે નીતિના માર્ગે ચાલવાનું। અને આજે આવી પવિત્ર પાવન કથા રાયણ ગામે દાદા બાપા અને એનો આખો પરિવાર સાથે સમગ્ર ચારણ સમાજ રાયણ આખું ગામ અને આટલી બધી પોથીઓ આટલા બધા પિતૃઓના આત્મકલ્યાણાર્થે આપણા આત્મકલ્યાણાર્થે જ્યારે કથાનું આયોજન ખૂબ સારી રીતે કથાનો આજે ચોથો દિવસ છે, સમગ્ર ગુજરાતના ચારણો જેનો ગૌરવ લઈએ એવા આપણા સામરા બાપા પાંચોટિયાથી વધાર્યા છે, એકવાર એમને આપણે વધાવી લઈએ। કારણ કે સાહેબ જે ઘસાણાને કિંમત એની થાય સાહેબ, હે અલજીભાઈ પૂનમનો ચંદ્ર હોય બાપા એને કોઈ પગે નથી લાગતું લાગે છે, પણ ઘસાતા 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 એ ચાંદરો જ્યારે એક પાણીના દોરા જેવો બીજનો થાય ને ત્યારે બધા બીજમાં કહીને એને પગે લાગે। ટૂંકમાં કિંમત છે સમાજ માટે હે ઘસાવાની વાત છે સાહેબ। અને વિદ્વત ક્ષેત્રના બાપા શ્રી બાપા પણ સાધુવાદ। તો આઈએ જેટલી સમય જેટલું આપણને મળ્યો છે એટલી વાર કથાના દોરને આપણે, કારણ કે આજે નંદ મહોત્સવ છે બાપા, કૃષ્ણ જન્મ સુધી પહોંચવાનું છે। ધ્રુવના વંશમાં આગળ અંગ નામે રાજા થયા, અંગને ત્યાં વેન થયો, વેનને મારી નાખ્યો ત્યારે એનું મંથન થયું અને એમાંથી ભગવાન પૃથુનો પ્રાદુર્ભાવ થયો અને જય જયકાર થયો। બોલીએ પૃથુ ભગવાન કી જય। પ્રાચીન બહી રાજાને પુરંજનનું આખ્યાન કીધું, ખગોળ ભૂગોળનું વર્ણન કરી ચોથા સ્કંદને વિરામ આપ્યો। પંચમ સ્કંદમાં ટૂંકમાં મનુ મહારાજના દીકરો પ્રિયવ્રત એને ત્યાં આગ્નેદ્ર આગ્નેદ્રને ત્યાં પૂર્વચિત્ર નામની અપ્સરાથી નાભી રાજા થયા, નાભી રાજાને મેરુ દેવીને ત્યાં ભગવાન ઋષભદેવનો જન્મ થયો અને જય જયકાર થયો। બોલીએ ઋષભદેવ ભગવાન કી જય। એના વંશમાં જડ ભરત થયા, રહુગણ રાજાને બોધ આપી અને ભરતજીએ પણ પરમપદની પ્રાપ્તિ કરી લીધી। અને તમે જુઓ જડ ભરત આખી જિંદગી કોઈનાથી બોલ્યા નહીં, મૌનમાં ન બોલવામાં નવ ગુણ, અને સંસારમાંથી જેણે પરમપદની પ્રાપ્તિ કરી લીધી, રહુગણ રાજાને સિંધુ સોવીર દેશનો રાજા રહુગણ એને પરમપદની પ્રાપ્તિ આપી, એક જન્મ એને વધારે લેવો પડ્યો તો હરણનું શરીર મળેલું જળભરતને, ગંડકી નદીના કિનારે હરણમાં ફસાઈ ગયા, રાજ્ય છોડ્યું સંપત્તિ છોડી સત્તા છોડીને હરણમાં ફસાઈ ગયા, મનની એટલી તાકાત છે છૂટું મૂકી દે એટલે પૂરું, માયાને જીતવી ખાલી વાતું થાય, મનછા દાકણ મારે રાઘવ કાઢ રૂદા, જીણ વનમે કેસરી બસે તાસે મૃગલા, માયા એટલી નિશાનબાજ છે એને આગળ ભગવાનને આગળ રાખો ને તો વાંધો ના આવે, નહીંતર ઘા કરી જ નાખે છે। ભરતજીએ જુવાનીમાં જેના ઉપરથી આખા દેશનું નામ ભારત પડ્યું એ પ્રિયવ્રતનો રાજા એ ભરતજી, ઋષભદેવનો દીકરો જૈનોના પ્રથમ તીર્થંકર, 100 દીકરા હતા અને એમાં ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે। પહેલા આ દેશને ઇલાવર્ત ખંડ કહેવામાં આવતો, અને એ ભરતજીએ યુવાનીમાં બધું છોડી દીધું, હરણના બચ્ચામાં ફસાઈ જાય, દયા મમતામાં ફેરવાઈ જાય ને તો એક જન્મ વધારે લેવો પડે, કારણ કે હરણનું બચ્ચું તણાતું હતું તો એમાં ભરતને દયા હોવી જોઈએ, નદીમાં તણાતું હતું, દયા હોય તો એ મોટું થઈ જાય ત્યાં સુધી એને સાચવવાનું હતું, પછી મૂકી દેવું જોઈએ ને, રસ્તામાંથી આપણે નીકળીએ ને બાપા કોકનો એક્સિડન્ટ થઈ ગયો તો આપણામાં દયા હોવી જોઈએ, દયા વે તેને કે હોસ્પિટલ ફેરો કરાજે ઘરે ન ખણીએ ચાલે, દયા મમતામાં ફેરવાઈ જાય ને તો એક જન્મ વધારે લેવો પડે। ભરતજીની આવી દશા થઈ, બીજો જન્મ ભરતનો હરણ તરીકે થયો, અંતે મતી સા ગતિ,
અને એ ભરતજી વિચ ખબર પડી હતી કે હું હરણમાં આ બધું બતાવવા માટે ગયો, કારણ કે પૂરું જન્મનું યાદ રહી ગયું હતું એમ, કારણ કે મરવું તો પડે જ. તમે જો એ એક સામાન્ય વાત છે કે બાળક માણસને જેનો અનુભવ થાય ને બાપા, એનાથી માણસ ડરે. અગ્નિ ઉપર આપણો દીવાસળેથી માચીસથી આપણે બર્યા એટલે પછી આખી જિંદગી આપણે અગ્નિથી ડરીએ, કારણ કે અનુભવ થઈ ગયો છે ને. કોઈ ઝેરી જંતુ આપણને કરડ્યો એટલે આપણે સાપથી વીછીથી આખી જિંદગી ડરીએ, એનાથી છેટા હાલી કે ભાઈ ઝેર આવવું હોય એમ. અગ્નિ ઉપર પગ પડે એટલે આપણને ખબર પડે અગ્નિ આટલું બાળે એટલે આપણે અગ્નિથી ડરીએ. જેનો અનુભવ થાય ને એનાથી માણસ ડરે ને, બરાબર. પણ તમે વિચાર કરો, એક બસ 100 ની સ્પીડમાં એક બસ હાલી જતી હોય ને બારી પાસે એક માં બેઠી હોય છોકરાને લઈને, છોકરો હજી એકદમ અશુદ્ધ જેને કહેવાય ને, જેને આંખે નથી ખોલી, તો જેનો અનુભવ થાય ને એનાથી માણસ ડરે, બરાબર છે. અગ્નિ ઉપર પગ પડ્યો એટલે અગ્નિથી માણસ આખી જિંદગી ડરે, ઝેરનો અનુભવ થયો એટલે સાપ વીછે એનાથી આપણે ડરીએ, જેનો અનુભવ થાય એનાથી માણસ ડરે. પણ એક પૂરપાડ સ્પીડમાં બસ જતી હોય અને માં બારી પાસે બેઠી હોય અને છોકરાને બારીની બહાર કાઢે આમ અધર પકડી રાખે તો છોકરો મંડે અંગ સંકોચવા સંકોચવા લાગે ને ભાઈ, મોતનો આ બાળકને તો અનુભવ થયો નથી. જેનાથી અનુભવ થાય એનાથી માણસ ડરે ને, તો આ બાળક શું કામ મોતથી ડરે છે? નિઢો બાર આવે પણ બાર બારીને બહાર કાઢો એ સ્પીડમાં બસ વેંધી, છોકરો અંગ સંકોચવા લાગશે. તો મોતનો તો અનુભવ નથી થયો તો આ શું કામ ડરે છે? જેનો અનુભવ થાય એનાથી માણસ ડરે ને, એનો મતલબ એ થયો સાહેબ કે આ વ્યક્તિ અનેક વાર મરી ચૂક્યો છે. હે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે, ને કાં અનુભવ વગર તો ક્યાં ડરે? છોકરે કે કરો મોત જ અનુભવે, પણ બારીની બહાર કાઢો એટલે છોકરો અંક સંકોચવા લાગે. અને સહજ રીતે આપણે કહીએ તો બિના અનુભવ તો મૃત્યુ, અનેક વખત વ્યક્તિ મરી ચૂક્યો છે એનો મતલબ એ થયો. પણ એ સપનું ક્યારે સમજાય? સહજ રીતે ખબર ત્યારે પડે. આમ તો આ સંસાર એ સપનું છે ને, સહજ રીતે આપણે કહીએ તો બાપા. પણ ઓલા સપનામાં આપણે રાતના સુઈ જઈએ અને સવારમાં આંખ ખુલે એટલે ખબર પડે કે આ બધું સપનું હતું, અને આમ આંખ બંધ થાય ત્યારે ખબર પડે. એક જણો આમ દોડ્યો જતો હતો, એક સંતે કીધું ભાઈ શું કામ દોડે છે છોકરાને? કીધું ધીરે ચાલ, ધીરે ચાલને મેં આરામે આરામ જ કરવો છે. તો કે બાપુ દોડું છું એટલા માટે કે આરામ થાય. તો કે તો પછી દોડવામાં આરામ નથી, ધીરે ચાલવામાં આરામ છે? એટલે ધીરે ધીરે હાલવા લાગ્યો. પછી મહાત્માએ પૂછ્યું કે દોડવામાં આરામ છે કે ધીરે ચાલવામાં? એટલે ઓલો કે ધીરે ધીરે હાલવામાં. સંતે કીધું ધીરે ધીરે હાલવામાં આરામ છે કે ઊભું રહેવામાં? ઓલો કે ઊભું રહેવામાં. મહાત્માએ પૂછ્યું ઊભો રહેવામાં આરામ છે કે બેસવામાં? તો કે બેસવામાં. સંતે કીધું બેસવામાં આરામ છે કે સુવામાં? તો ઓલો યુવાન કે બાપુજી સુવામાં આરામ છે. તો કે સુવામાં આરામ છે કે નીંદરમાં? સોતે મેં આરામ કે નીંદર મેં? લોલાએ કીધું નીંદરમાં. સંતે કીધું બસ હું એ જ તો કહેવા માગું છું કે નીંદર છે ને એ ટેમ્પરરી મોત છે, થોડીક વાર માટેની મોત જ છે ને ભાઈ, આપણે કોને ખબર પડે છે સુઈ જાય? નીંદર છે એ ટેમ્પરરી મોત છે, અને મોત છે એ પરમાનન્ટલી નીંદર છે સાહેબ. એટલી સી વાત. નીંદર છે ટેમ્પરરી મોત છે, અને મોત છે એ પરમાનન્ટલી નીંદર છે. કાયમની માટે નીંદર છે. મૃત્યુ સાચો મિત્ર બધા દુઃખોમાંથી બચાવે છે. ડરવાની વાત નથી મોતથી. કબીરે કીધું ને મરને સે સબ જગ ડરા મેરે મન આનંદ, કબ મરહું કબ ભેટું પૂર્ણ પરમાનંદ. જો સત્સંગનું ભાથું હશે, કાંઈક કોકના આંસુ લૂછ્યા છે, સમાજ માટે ગામ માટે કાંઈક કર્યું હશે, તો મોત આવશે ખરી પણ એનો ભય નહીં લાગે છે. ભાગવતનું ફળ છે નિર્ભય થાય. આ તો સાહેબ સપનું ત્યારે સમજાય માણસને. મોહ નિંદરમાં સુતેલાને જમના દૂત જગાડશે, સપનું ત્યારે સમજાશે. ત્યારે ખબર પડશે કે આ સપનું હતું. પણ સમજાશે ક્યારે આ સપનું? મોહ નિંદરમાં સુતેલાને જમના દૂત જગાડશે, સપનું ત્યારે સમજાશે. પછી સપનું ક્યારે ખબર પડશે? કેસે ડોક્ટર કાંઈ નથી, જટ સારું થઈ જશે.
बापा की ना है, चिंता न कर जा, हॉस्पिटल में डॉक्टर नहीं जा के की ना है। कैसे डॉक्टर काई नथी, जट सारू थई जासे, पण अलग बोलावी ने साची वातो कोई एक ने केवा से, सपनो त्यारे समझासे। आने सेवा करे बापा जी डॉक्टर ने चलो पो छोकरा ची ने चे बापा ए राम नु नाम लियो એટલે એનો મતલબ આને વેંજો હોય સીધો તો ન થઈ શકે ને વેંજો રામ નું નામ લ્યો એમ કહે ને એટલે સમજી જવાનું હવે જવાનું કહે છે કેસે ડોક્ટર કાઈ નથી કવિતાના શબ્દો જુઓ હસનભાઈ માણકભાઈ ની કવિતા કેસે ડોક્ટર કાઈ નથી જટ સારું થઈ જશે અલગ બોલાવીને સાચી વાતો કોઈ એકને કહેવાશે સપનું ત્યારે સમજાશે હરિ ભજવાનું કેસે ત્યારે હાજર હશે જે પાસે હરિ ભજવાનું કેસે હાજર હશે જે પાસે એવું સાંભળીને બેઠો જીવડો સમજી જાશે સપનું ત્યારે સમજાશે ઘીનો દીવો ગોબર લેપન સરખો કરીને સુડાવશે ઘૂંટ ભરાવશે ગંગાજળનું ગીતાજી સંભળાશે નાભીમાંથી નિરાશાનો નિશાસો નિખાઈ જશે માણેક ખુલશે આંખ અંતરની બહાર સજડ પીડાશે સપનું ત્યારે સમજાશે ખુલશે આંખ અંતરની કારણ કે આ તો દુનિયા છે રોજ બદલતી દુનિયા આજ હતી એ કાલ નથી પરિવર્તન તો આવવાનું જ છે આ બધું બદલતું જાય છે સમય સાથે સર્વદા અને એનો આપણે માઠો નથી લાગતો જો વૈશાખ મહિનામાં વરસાદ પડી જાય છે ચૈત્રના પ્રકૃતિ બદલાય છે આપણે સહન કરવું પડે કુદરતે કરેલી વ્યવસ્થા ગમવી જ પડે માણસને અને કુદરતે કરેલી વ્યવસ્થા જેને નથી ગમતી માણસ ભગવાનને કેવો ગમતો હશે કુદરતે કરેલી વ્યવસ્થા જેને નથી ગમતી એ ભગવાનને કેવો ગમતો હશે ભગવાન એમ કે ભાઈ મારી કરેલી વ્યવસ્થા તને નથી ગમતી દુષ્ટ હું મને કોઈ દી નથી ગમવાનું એટલે કુદરતે કરેલી વ્યવસ્થા ગમવી જ જોઈએ માણસ આ નિયમ છે બધું બદલતું જાય છે સમય સાથે સર્વદા બધું બદલે છે એનો માઠું નથી લાગતું પણ એક વસ્તુનું માઠું લાગે છે બધું બદલતું જાય છે સમય સાથે સર્વદા પણ બોલ્યા બદલી જાય એનું માઠું લાગે માણકા ફેરી વેંજતા ને જોકો વચન દઈ દઈ ને અસિંહી કબો ને અસિંહી કબો એનો વાંધો હશે તો માણસને કઈ વચન ની પડી નથી આવે સાહેબ કઠિન પ્રભુ સો પ્રીત કઠિન તન મન વસ કરવન કઠિન જીતવો કામ કઠિન ભવસાગર તરવો કઠિન વિપત મે દાન કઠિન તન મય સંતાપ મન તન ને સ્નેહ નિભાવન સો કઠિન બેતાલ કહે સુન બિક્રમા એક વચન પાલનો અતિ કઠિન અઘરું આ છે બાકી તો કઠિન પ્રભુ સો પ્રીત કઠિન તન મન વસ કરવન કઠિન જીતવો કામ કઠિન ભવસાગર તરવો બધી વસ્તુ કઠિન છે કઠિન પ્રભુ સો પ્રીત અતિ હરિ કૃપા જા પર હોઈ પાવ દેહી એહી માર્ગ સોઈ કઠિન પ્રભુ સો પ્રીત કઠિન તન મન વસ કરવન કઠિન જીતવો કામ કામને જીતવો કઠિન કઠિન ભવસાગર તરવો કઠિન વિપત મે દાન કાંઈ ન હોય ને આપું ને એ અઘરું છે કઠિન તનમય સંતાપ મન તન અને સ્નેહ કંઈક સાથે નિભાઈ રખણો એ કઠિન મન તને સ્નેહ નિભાવન સો કઠિન બેતાલ કહે સુન બિક્રમા બધાય કરતા વચન પાલનો અતિ કઠિન બધું બદલતું જાય છે એટલે એક નાનકડી કવિતા રોજ બદલતી દુનિયા જે કાલ હતી એ આજ નથી આવતીકાલ વિશેનો પાકો કોઈ અંદાજ નથી અને કાલની ચિંતા માનવ સિવાય કોઈ કરતું જ નથી કોણ કરે છે વર્તમાનનો બોજો ઉપાડવો છે ને હવે આપણે જીવું તો બાપા વર્તમાનમાં જીવું વર્તમાનનો બોજો ઉપાડવો ને એ અઘરો છે જ નહીં પણ આપણે એમાં ભવિષ્યની ગાંઠડીઓ નાખીએ છીએ ને એટલે પછી હાલું અઘરું થઈ જાય છે
અતીત ને ભૂલી જવાય, ભૂતકાળ નું અતીત ભૂલી જવાય, ભવિષ્ય નું ચિંતન ભૂલી જવાય તો જીવન ધન્ય બની જાય. આવતી જો તો રોજ બદલતી દુનિયા જે આજ હતી એ કાલ નથી. આવતીકાલ વિશેનો પાકો કોઈ અંદાજ નથી. કાલની ચિંતા પશુ માણસ સિવાય કોઈ જીવ કરતા જ નથી. પશુ પંખીડા પેટ ભરે છે, પેટી ઘર ભરતા જ નથી. પશુ પંખીડા પેટ ભરે છે, પેટ પેટી ઘર ભરતા નથી. કેમ ભરો છે રહેવું અહીંયા, કાયમ કોઈનું રાજ નથી. એક સરખા દુનિયામાં રીતિ ધર્મ રિવાજ નથી. હે, અને આગળ નીકળી જોરદાર કે રહેવું હોય જો રોજ ઉપર તો નોકરી માટે ના નથી. રોજ, રોજ એટલે મોલ બાપા. રહેવું હોય જો રોજ ઉપર તો નોકરી માટે ના નથી. કાયમ પરમિટ થવા માટે અહીંયા કોઈ ઈલાજ નથી. રહેવું હોય જો રોજ ઉપર તો નોકરી માટે ના નથી. કાયમ પરમિટ થવા માટે અહીંયા કોઈ ઈલાજ નથી. જીતી જશે એ નર જેના દિલમાં દંભ કે દાગ નથી. હારી જશે બાજી જેના ઘટમાં ગરીબે નિવાજ નથી. વરસી રહી છે દયા દેવની, ભગવાનની દયા વરસી રહી છે, પણ કેવી વરસાદ કેરી આય. વરસી રહી છે દયા દેવની જેમાં વીજ કે ગાજ નથી. વરસી રહી છે દયા દેવની સાહેબ એમાં વીજ કે ગાજ નથી. એ જોઈ માણેક લાગે છે કે નારાયણ નારાજ નથી. અરે એ જોઈને લાગે છે માણેક કે નારાયણ નારાજ નથી. તો જડભરતજી હરણમના બચ્ચામાં ફસાઈ ગયા. એક જન્મ ભરતનો જડભરત તરીકે થયો. રહુગણ રાજાને બોધ આપીને એને પરમપદની પ્રાપ્તિ કરી. અને પછી ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું અને છઠ્ઠા સ્કંદમાં નામનો મહિમા બતાવ્યો બાપા, કે ભગવાનનું નામ છે નહીં, જાણતા અજાણતા કોઈ પણ રીતે લ્યો એનું ફળ મળે. ઈશ્વરદાસજી મહારાજ પણ લખે છે, શું કીધું, ગૌકોટી દાનમ ગ્રહણે ચકાસી મકર પ્રયાગે અયુત કલ્પવાસી યગણે ચ મેરુષમ હેમ દાનમ યગણે ચ મેરુષમ હેમ દાનમ નહીં તુલ્ય ગોવિંદ નામમ સમાનમ. ગૌકોટિ દાનમ ગ્રહણે ચ કાંસી મકર પ્રયાગે અયુત કલ્પવાસી અને યજ્ઞે ચ મેરુષમ હેમ દાનમ નહીં તુલ્ય ગોવિંદ નામમ સમાનમ. નહીં તુલ્ય ગોવિંદ નામમ સમાનમ. કલિયુગ કેવલ હરિ ગુણ ગાના ગાવત નર પા વહી બવતા. કલિયુગ જોગના જગ્યન જ્ઞાના કલિયુગ કેવા કલિયુગ જોગ ન જગ્યન જ્ઞાના એક આધાર રામ ગુણ ગાના એક આધાર રામ ગુણ ગાના. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. કલિયુગ કેવલ હરિ ગુણ ગાના ગાવત નર પાવહી બવતા. કલિયુગ કેવલ હરિ ગુણ ગાના ગાવત નર. ઈશ્વરદાસજી મહારાજ એમ કહે
क्या बात। दो कोटि दान, दो कोटि दान बाबा, करोड़ों गायों ओम। काशी में जाई, काशी में એટલે તીર્થભૂમિ કહેવાય ને, અને ઓતો વિની અને ગ્રહણના કાળમાં કોઈ દાન આપે ને તો એનું વિશેષ ફળ કહેવાય। તો ઈશ્વરદાસજી મહારાજ કહે છે તો ગૌકોટિ દાનમ ગ્રહણે ચ કાશી, ગ્રહણના કાળમાં કાશીમાં જઈને માણસ કરોડ ગાયોનો દાન આપે ને જે એને ફળ મળે। આહા, ગૌકોટિ દાનમ ગ્રહણે ચ કાશી, મકર ને પ્રયાગમાં એક કલ્પ સુધી માણસ રીએ ગંગામાં ડૂબકી મારે અને એક કલ્પ સુધી રીએ ને તપ કરે ને જે એને ફળ મળે। કરોડ ગાયોનું દાન આપવાનું ફળ મળે, ઘરે યજ્ઞ કરાવીને મેરુ પર્વત જેટલા સોનાના ઢગલા ભરીને દાન આપે। યજ્ઞે ચ મેરુ સમ હેમ દાનમ, આટલું બધું કરે ને સાહેબ પણ તોય નહીં તુલ્ય ગોવિંદ નામમ સમાન। તોય ભગવાનના નામની તોલે ના આવે એટલે નામ સમવડ કોઈ નહીં। ઓમ જપ તપ તીર્થયો નામ સમ, જપ તપ તીર્થ યોગ નામે તારા પાચક પાતક છૂટ સે, ભાઈ નામે નાશે રોગ। એક દિન સાસા ચેડી, એક દિન સાસા કેડી દોરી તૂટવાની, પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની, પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની। અવધ નિર્તન અંજલિ તત તત શ્વાસો શ્વાસ, હરિ બજાવણ જાત હૈ ઓ અવસર ઈશ્વરદા। અને કાયા તારી છે કાગજ કી કોથળી, કાયા તારી છે કાગજ કી કોથળી, ભૂલાવે છે જે હવાથી ભરેલી, ભૂલાવે છે જે હવાથી ભરેલી, કારના જ પાતે તો નકી ફૂટવાની, પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની, હરિ પાસે જઈને બંદા માંગ મહેરબાની। એક દિન સાસા કેરી, એક દિન સાસા કેરી ઓરી ફૂટવાની, પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની, માંગ મહેરબાની બંદા માંગ મહેરબાની। કલયુગ કેવલ હરિ ગુણ ગાના, ગાવત નર પાવહિ ભગતા, કલયુગ જોગન જગન જાના, શ્રી રામ જય જય રામ, એક આધાર રામ ગુણ ગાના, શ્રી રામ જય રામ જય જય રામ, કલયુગ કેવલ હરિ ગુણ ગાના, શ્રી રામ જય રામ જય જય રામ। ગૌકોટિ દાનમ ગ્રહણે ચ કાશી, મકર પ્રયાગે અયુત કલ્પવાસી, યજ્ઞે ચ મેરુ શમ હેમ દાનમ, યજ્ઞે ચ મેરુ શમ હેમ દાનમ, નહીં તુલ્ય ગોવિંદ નામમ સમાન, નહીં તુલ્ય ગોવિંદ નામમ સમાન, નહીં તુલ્ય ગોવિંદ નામમ। છઠ્ઠા સ્કંદમાં પરીક્ષિતને સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે આટલા નરકોનું વર્ણન કર્યું છે કે પાપીને અમુક પ્રકારની સજા મળે, તો પાપ તો અજાણતા પણ થાય અને જાણતા પણ થાય, એવું થોડું છે જાણી જોઈને, ક્યારેક અજાણતા પણ આપણાથી કંઈક દોષ થઈ જતો હોય તો એનું પ્રાયશ્ચિત કરવું પડે કે ન કરવું પડે? જોરદાર પ્રશ્ન છે છઠ્ઠા સ્કંદની શરૂઆતમાં સુખદેવજીએ કીધું કરવું પડે, પ્રાયશ્ચિત કરવું પડે।
કારણ કે અગ્નિ ઉપર જાણતા પગ મૂકો કે અજાણતા અગ્નિ બાળે. ઉતાવળથી ભોજન કર્યું ને પાણ બાપા, તકડ તકડમાં ભોજન કરીએ તો કદાચ સ્વાદનો અનુભવ ન થાય, પણ ભૂખ ભાંગ્યા વગર રહેતી નથી, પેટ ભરજે. કદાચ કે તકડવે ને તકડ તકડ મેં કહ્યું તો કદાચ સ્વાદનો અનુભવ ન થાય, હાલો આપણે માની લઈએ છીએ, પણ પેટ તો ભરજે જ ને. કાયદાનો ભંગ કરીને પછી પોલીસને એમ કે યાર મૂકે કાનૂનજી ખબર નહીં, તો આપણે સજામાંથી છટકી શકીએ? અજાણતા કરો કે જાણતા, પ્રાયશ્ચિત કરવું પડે. તો કે તો પછી અજાણતા માણસ સારા કામે કરતો હોય છે, ક્યારેક ક્યારેક કોઈકને આંગળી ચીંધે કે ભાઈ એ કરી જ જા, ભલે પોતાની પાસે ન હોય તો બીજાને પ્રેરણા આપે, કંઈક સારું કામ કરવા માટે કોઈકને પ્રેરણા કરે, ક્યાંક અજાણતા નામ લઈ લઈએ ભગવાનનું, તો એનું ફળ મળે. તો કે મળે ને ભાઈ, ભગવાને પાસા સરખા રાખ્યા છે બે, અજાણતા ખરાબ કર્મ તો પ્રાયશ્ચિત, અજાણતા સારું કર્મ કરે તો એનું સારું ફળ. તો કે નામ લેવાય તો ભગવાનનું, તો ભગવાનના નામમાં તો એટલી તાકાત છે, ગોળ છે ગોળ, ગોળને અંધારામાં ખાવ કે અંજવાળામાં ગોળ મીઠો જ લાગે. ભગવાનનું નામ છે ને અજાણતા લ્યો કે જાણતા, એનું ફળ મળે મળે ને મળે. એટલે ઈશ્વરદાસજી મહારાજે કીધું કે નામ સમોવડ કોઈ નહીં, પ્રગટ નામ પ્રતાપ વાસ વૈકુંઠ વસાયો. પ્રગટ નામનો કેટલો મહિમા બાપા, પ્રગટ નામ પ્રતાપ. કોઈ પણ રીતે નામ લેવામાં આવે તો પરીક્ષિતે પૂછ્યું કે મહારાજ હવે એવો કોઈ દાખલો બતાવો કે અજાણતા નામ લીધું અને તરી ગયો એવો કોઈ. તો કે સાંભળ રાજન, માણસ આમ હાલતા હાલતા ઠેંસ લાગે ને હરી હરી, નારાયણ નારાયણ, મુકુંદ માધવ, ગોપાલ, ગિરધર, રણછોડ, આવું કાંઈ નામ લઈ લે ને તો એને યજ્ઞનું ફળ મળી જાય. કોઈકની મસ્કરી કરવામાં પણ ભગવાનનું નામ લેવાય, અવહેલના કરવામાં, અંગભંગ, કોઈ પણ રીતે અનાયાસે યજ્ઞનું ફળ મળે. તો કે એવો કોઈ દાખલો, તો કે હા, અજામિલ નામનો બ્રાહ્મણ, છઠા સ્કંદમાં અજામિલની કથા બતાવી. કાન્યકુબ્જ નામનું નગર, અને એમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો. અને એ અજામિલ કાન્યકુબ્જ નામના નગરમાં અજામિલ નામનો બ્રાહ્મણ આમ તો લૂંટારો હતો, આખા પંથકમાં માણસોને મારવા લૂંટ પધારીએ મહારાજજી નમો નારાયણ. તો એ અજામિલ માટે સાવ એકદમ નાની વાત હતી. અને કથા એવી છે કે અજામિલ લૂંટારો, ભયંકર લૂંટારો, ચોર, પણ એણે તમે જુઓ ખાલી અજાણતા નામ લીધું બાપા, તરી ગયો. એક દિવસ અજામિલ લૂંટ કરવા માટે ગયો હતો, એને ઘરવાળી ઘરે હતી ને એમાં સંતો પધાર્યા, આવા સાધુ આવ્યા ગામમાં, ચોરા ઉપરથી નીકળ્યા. સંતો તો અજાણ્યા હોય ને, તો ચોરા ઉપર ઓલા યુવાનીઓ બેઠા હતા, એને પૂછ્યું કે ભગત જય સિયારામ, બોલે જય સિયારામ, પધારો, નમો નારાયણ બાપજી પધારો. એટલે ઓલા યુવાનીઓએ કીધું, સંતોએ પૂછ્યું ભાઈ આ ગામમાં કોઈ ભગતનું ઘર છે? સાધુ, તો કે શું કામ જવું છે? તો કે બપોરનો સમય છે, ચમડે કે ઝૂંપડીમાં આગ લગી હૈ, ઈસે બુઝાને વાલા હૈ કોઈ એસા ગામમાં? તો ઓલા યુવાનીઓએ સાધુની મસ્કરી કરી સાહેબ, એને એમ કે આપણને મજા આવશે, એક કામ કરીએ, બીજી વાર ગામમાં મહાત્મા આવતા બંધ થઈ જાય એવું કરીએ, અજામિલને ઘરે પહોંચાડીએ. અને અજામિલ એટલે ભાગવતમાં લખ્યું બાપુ, સંતોનો દુશ્મન હતો, લૂંટારો માણસ, ભગવું કપડું ભાડે એટલે મારે, માર્યા વગરનું મૂકે. માણસોને મારવા એ તો નાની વાત હતી, અજામિલ જે જગ્યાએ ઊભો ને એ બાજુ ચકલું ન ફરકે, જંગલમાં આવો ભયંકર લૂંટારો ભાઈ, ખૂંખાર માણસ. અને એના ઘરે ઓલા યુવાનીઓએ સંતોને કીધું જાઓ અજામિલના ઘરે. યુવાનીઓએ સાધુની મસ્કરી કરી, સાહેબ કોકની મસ્કરીના ભોગે મનોરંજન ન મેળવ્યા કોઈ દિવસ. અને હું ચોરે મથે બેઠાવા ગામ, મેં અજામિલ નઢો ગામ, અને જુવાણી હમણાં બેઠાવા સ્ટેશન તો ઉઠે તે અમુક નેવરી બજાર બેઠા જ હોય સજોડી નેરી જાય, એને કે કામ જ નવે, છોરા ભલે ચડી વગરને રખડતા હોય, બદલવા બીજો લેંઘો ન હોય, ખરેખર અમુક તો ઓથીની સીધો કોગરો હોટલ તો ઓત ફેંકાઈ ચાય પીને વરી વહી રહી. ધન્યવાદ એની મહિલાએ કે સાહેબ ખરેખર જો કોઈ એની કે સંભાળી, કે માતાએ ભેણે કે વંદન ચવાદ એની કે ટેમ ટુ ટેમ ખાધે જો ડી, ખરેખર કાંઈ કરવું જ નથી. આળસ છે એ આરામ નથી હો, યાદ રાખજો.
કંજુસાઈ કરકસર નથી અને ઉડાવપણું એ પાછી દાતારી નથી. હા આરામ નથી, આવો બેઠા બેઠા નવરી બધા. પણ એને ભલે વાંધો નહીં, સાધુની મસ્કરી કરાય. સંતો આવે હજામિલના આંગણામાં આવીને સાધુએ રાડ પાડી કે ભગત, એ ભગત જય શ્રીરામ. તો ઓલી હજામિલની બાઈ એની ઘરવારીને એમ થયું કે મારા પતિ લૂંટારો માણસ એને કે ભગત. બહાર નીકળી ઓલી બાઈ સમજી ગઈ સાધુઓને કોઈ કે રવાડે ચડાવ્યા છે. પણ હજામિલની પત્ની ધર્મ પત્ની હતી. બાપા પતિને ધર્મને માર્ગે વાળે ને એનું નામ જ ધર્મ પત્ની સાહેબ. હે પતિને ધર્મને માર્ગે ચડાવે એ ધર્મ પત્ની. આ તો ગમે તેવો હોય. એટલા માટે તો આપણે ત્યાં ગૃહિણી કહેવાય છે. આખું ઘર જેનું ઋણી રીએ, યત્ર નારીસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે ઘરમાં નારી શક્તિનું સન્માન થાય ને સાહેબ, યાદ રાખજો ત્યાં જ ભગવાનનો વાસ હોય. બાકી જે ઘરમાં કોઈ મહિલા આંસુડા પાડતી હોય, દુઃખી હોય ને, એ ઘરમાં કોઈ દી શાંતિ હોય જ નહીં. તમારે લખી લેવાનું સાહેબ, યત્ર નારીસ્તુ પૂજ્યંતે અમ દેશની આર્ય રમણી અમારે છે. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર ઉપજે સાહેબ, ધ્રુવ પ્રહલાદ ને રામ. નારી છે, યત્ર નારીસ્તુ પૂજ્યંતે. પુત્ર વધુ, એટલા માટે તો પુત્ર વધુ કહેવાય, પુત્રથી વધુ. ગુજરાતી શબ્દો જો એટલે પુત્ર વધુ. નારી શક્તિનું સન્માન થવું જ જોઈએ સાહેબ. પણ અજામિલની પત્ની વાતને, એને એમ થયું કે મારા પતિને દુશ્મન જિંદગીમાં કોઈ દી સંતો આવ્યા નથી ને, ખરેખર આજે મારા ઘરે સંતો જમી લે ને. તો અજામિલની પત્નીએ વિચાર્યું મારા ને મારા પતિનું જીવન સુધરી જાય, એટલે વાતને વાળી લીધી. કીધું આવો આવો ગુરુજી, પધારો પધારો. બેસાડ્યા, રસોઈ બનાવી, જમવાનું બનાવ્યું અને પછી સાધુ જમવા બેઠા અને અજામિલનો આવવાનો ટાઈમ થયો. અને આ બાઈ ધ્રુજ્યો અંદરથી કે આવી ગયો તો બધી મહેનત ઉપર પાણી ફેરવી નાખશે. કારણ કે એ તો ઓળખતી હોય ને, આખો દી ઘરમાં રહેવું બિચારી કેટલી દુઃખી હશે. એટલે બાઈએ કીધું મારા જમીને જરાક ઝપાટ રવાના થાજો. તો સાધુઓ કે બેન, એ તો ઊંધો છું, તમે તો ઊંધો છો, તો અસી તકે જગ્યાએ જમે લાવે ને તો ગરધણી કરો છે બાપા. કે મારા જ હરે હરે ખેજાય નહીં મારે, પણ તું તો એમ કે ઝપાટો ઝપાટો ખાજો. પણ ઓલી બાઈ બોલી નહીં સાહેબ, કેટલી વેદના હશે. બે ત્રણ વાર પૂછ્યું ત્યારે ઓલી અજામિલની પત્ની રડી પડી છે. અને સાધુ સમજી ગયા કે આ બાઈ દુઃખી છે. કારણ કે રહે જો મૌન આંખો તો અશ્રુધાર બોલે છે, અને દર્દ જે હોય દિલમાં તે આવીને બહાર બોલે, છુપાવી ન શકે. રહે જો મૌન આંખો તો અશ્રુધાર બોલે છે, અને અજામિલને ઓલા સાધુએ કીધું એની પત્નીને કે બેન તું દુઃખી છે તો કંઈક બહુ કીધું. ત્યારે કીધું બાપજી મારો પતિ ભગતનું દુશ્મન છે, તમે અહીંથી રવાના થઈ જાઓ નહીં તમને મારશે, મને તો મારશે તો હું સહન કરી લઈશ. સાધુએ શું કીધું ખબર કે બેન આમ તો નીકળી જાઉં પણ હવે જવું જ નથી, હવે તો બેઠા. અરે પણ મહારાજ તમને એ મારશે તો સંતો કે અમે માર ખાવા તો જન્મ્યા છીએ. બેન માં સાધુ કે અમે તારા ઘરનું નમક ખાધું છે ને, હવે તારું જીવન ન સુધરે તો અમે નમક હરામ કહેવાઈએ. હે બેઠી સાધુ બેસી ગયા, કારણ કે આ તો સંત છે ને સાહેબ. જમાનાના બધા પુણ્યો, જમાનાના બધા પુણ્યો, જમાનાને મુબારક હો. હું નિરખું પાપને મારા, મને એવા નયન દેજે, ખુશી દેજે જમાના, મને હરદમ રુદન દેજે. નાજી રે મે જમાને, મને હરદમ રુદન દે. પરોપકારની વાતો થાય. બાકી ભક્ત કવિ કાગે લખ્યું રંતીદેવ, 28 દિવસની લાંઘણ થઈ હતી. રાજા હતો રંતીદેવ બાપા. એક સમયમાં એને બધું વાપરી નાખ્યું, કરોડપતિ માણસ.
પરોપકારમાં વાપરતા વાપરતા રંતીદેવ પાસે બધું લૂંટાઈ ગયું. ખાવા માટે અનાજનો દાણો નર્યો, એમાં પાંચ પાંચ દિવસની લાંગણ, અને રંતીદેવ પાસે એક થાળ આવે છે જમવાનો, એ ભાગ કરી આહા, અને જ્યાં ખાવા જાય ને એમાં એક અતિથિ આવે છે, ભિક્ષાન દેહી આપી દીધું, પોતાની પત્નીનું ભાણું આપી દીધું, પછી છેલ્લે એક શુદ્ર આવે છે એને ભાણું આપી દીધું, છેલ્લે એમ થયું હવે પાણી પી લઉં, એમાં છેલ્લે એક ચાંદાળ આવે છે, પાણી આપી દીધું, કારણ કે ખાવાનું દઈ દીધું 28 દિવસ, અને ખાવાના થાળ આવે, અને જમવાનું આપી દીધું, છેલ્લે પાણી આપ્યું તો પાણી આપી દીધું, પછી ત્રણ દેવો પ્રસન્ન થયા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. રંતીદેવને કીધું માંગી લે, તારા જેવો પરોપકારી માણસ નથી જોયો. અને એ વખતે બાપા રંતીદેવે શું માંગ્યું ખબર, કે તમારે ત્યાં નરક કેટલા, તો કે 28 પ્રકારના નરક છે. રંતીદેવ કહે 28 પ્રકારના નરક હું એકલો ભોગું, ત્યાં પડેલા જીવોને બધાને છોડી દો. સાહેબ પરોપકારની વાતું થાય, અને એના માટે એને આલેખતું ભક્ત કવિએ ભજન લખ્યું, તારી શીતળ છાયલીમાં સૌને, એ ભજન 13 લખાણો હોય. અને તપજે તારા સંતાપે એકલો, તારી શીતળ છાયલડીમાં સૌને સુવડાવી, ભાઈ તપજે તારા સંતાપે એકલો. 14 રત્નો સાગરના લઈ દેજે, થાજે શિવ સાગર કિનારે એકલો. એટલે પરોપકારની, પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી, બની શકે તો, અને બીજાને પીડા દેવા જેવું કોઈ પાપ નથી. 18 પુરાણમાં વેદવ્યાસે વાતું બે કરી છે. ખુશી દે જે જમાનાને, તારી શીતળ છાયડીમાં એકાદ લઈ લઈએ, એકાદ ભક્ત કવિ ભાગનું ભજન છે એટલે. તારી શીતલ છાયલડીમાં સૌને સુવડાવી તું, તપજે તારા સંતાપજે એકલો, જડ કરવા સાગરના સૌને સાથ લેજે, ઉડી જાજે આશા ભરે જે કુલો, એ ઉડી જાજે આશા ભરે જે કુલો, એ તારી શીતલ છાયલડીમાં, તારી શીતલ છાયલડીમાં સૌને સુવડાવી તું, તપજે તારા સંતાપ જે કુલો, એ ભાઈ તપજે તારા સંતાપ જે કુલો. કોઈ નિર્દોષ ફાંસી લટકેલા ને જીવાડી તું, ચડી જાજે સુળી પર તું રે કુલો, ભાઈ મારા ચડી જાજે સુળી પર તું રે કુલો, કોઈ નિર્દોષ જીવડાવી ચડી જાજે સુણી પર તું દેખલો, પડી જાજે સુણી પર તું દેખલો, એ તારા વસ્ત્રોની પાપે સૌને ઢાંકી દે દે બસ રે જો ઉગાડો તું દેખલો, તારી શીતળ છાયલડીમાં સૌને સુડાવી તપજે તારા સંતાપ જે કુલો, તપજે તારા સંતાપ જે કુલો, તપજે તારા સંતાપ જે કુલો.
परोपकार साधु अजामिलना घरे जम्या मात्र अनाज खाधु ने एनो आटलो प्रभाव पड़े एमां अजामिल आवे छे कथा एवी छे नामनो मूळ वात ए हती के नामनो केटलो महिमा छे अजामिल नीकळ्यो एटले ओला चौरा उपर युवानियो बैठा ई तो बैठा छे ने आखो दिवस कारण के एने तो पछी त्यांथी जवानुं होय ज नहीं અજામિલ નીકળ્યો એટલે મસ્કરી કીધી એ ભગત વાહ સંત થઈ ગયો તું સંત થઈ ગયો અજામિલે કુવાડીનો ઘા કર્યો મને ભગત કહેવાવાળા તો કોણ એટલે હું જુવાનીએ ચ્યાં કે આણે તો તું ભગત થઈ ને કારણ કે જા તારા ઘરે જોઈ લે અનક્ષેત્ર સાધુઓ જમે છે ને અનક્ષેત્ર હાલે છે અને અગ્નિમાં ઘી પડે ને અગ્નિ જેમ તેજ થાય આ ક્રોધમાં સાહેબ જ્વાળા નીકળી ગઈ આવ્યો ઘરે ફળિયામાં આવતા વે તો ઘરવાળીને કીધું બહાર નીકળ કોને પૂછીને બાવણ લઈ આવી બહાર નીકળ સાધુ સમજી ગયા ભગત આ જ છે કારણ કે વાણી ચાહી દે ને ભાઈ અમુક જણાની વાણી જેવી હોય પ્રિય બોલું સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત ઈશ્વરની કૃપા હોય તો સારું બોલી શકાય નહીતર ખરેખર અમુક માણસોને બોલતા નથી આવડતું ભગવાને જીભ આપી છે ને સારી રીતે બોલું છું ધન્યવાદ ભલે ભલે સરસ કહેવાનો સુર કે ભાઈ અજામિલ આવ્યો સાધુને કીધું બહાર નીકળો સાધુ કે બહાર નથી જવાનો કેમ તો કે એક કામ બાકી રહી ગયું છે અમે તારા ઘરે આવ્યા ને તારી પત્ની અમને જમણવાર તો કરાવી ભોજન કરવાનું પણ દક્ષિણા બાકી રહી ગઈ છે દક્ષિણા દે તો અહીં હલાવી કારણ કે દક્ષિણા વગરનું જમણ વાંઝણું કહેવાય એવું બાપા શાસ્ત્રો એમ કહે છે સાધુ સંત મહાપુરુષને જમાડો તો કુછ ભી સાથ મેં દક્ષિણા ભી દેના આવશ્યક હોતા હે તો કે દક્ષિણા વગરનું જમણ વાંઝણું કહેવાય હા સાધુ સંતને બ્રાહ્મણને નિયાણાને નિયાણીઓને જમાડીએ તો એને તો અજામિલને કીધું દક્ષિણા દે અજામિલે એની ઘરવાની કીધું અંદર ઓલી લાકડી પડી જઈ દે તો આ એક એકને દક્ષિણા દઉં આ ક્યારના તમે મહારાજ જાત મારી રુદ્રાક્ષની માળાને તુંબડ્યું લૂંટીને કૂવામાં નથી નાખી દીધું તો એ તમારે દક્ષિણા સાધુ કે મારીશ તો જાસ પણ અમે જવાના નથી દક્ષિણા દે અજામિલ એટલો કંટાળ્યો એને એમ કહેવાય એ તો છૂટવા માંગતો હતો પછી બહુ કંટાળ્યો ત્યારે કીધું બોલો શું જોઈશ દક્ષિણા હા હા અને એ વખતે અજામિલને એમ કે રૂપિયા માગશે ધન માગશે પણ નહીં સાહેબ સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં સાધુએ માગ્યું કે અજામિલ અમને દક્ષિણામાં એક કામ કર બીજું કાંઈ ન દે તારી પત્નીના ઉદરમાં બાળક છે તારા ઘરે દીકરાનો જન્મ થાય ને એનું નામ તું નારાયણ રાખજે આ હા કેટલી મોટી વાત ઓહો અજામિલ હસવા લાગ્યો બસ ઇતની સી બાત હૈ આટલું જ દક્ષિણા તો કે હા એ દક્ષિણા ભલે વિનો ડેનો જાઓ હવે રવાના થાઓ સાધુ રવાના થયા ને ત્યારે કીધું કે શું નામ રાખીશ બોલ નામ શું રાખ તો કે તમે કીધું તો એ બોલ્યો નહીં બોલે તો એનો પૂછ્યો ઘણી એટલી એલર્જી હોય બાપા ના જી ભગવાન જે ના જી એલર્જી હોય અમુક નામ લખે નહીં એલર્જી તો કે એમ નહીં કરો રાખને તો કે એ ના ક્યાંય ક્યાં છે ખરેખર અઘરું છે આખી જિંદગી નીકળી જાય એક ડોસીમાં આખી જિંદગી બાપા ક્યાંય મંદિરમાં નહોતી ગઈ ભગવાનનું નામ આખા ગામને માથેલી એવી બાઈ ડોસી એવી પાછી ખરેખર હે જિંદગીમાં મંદિરમાં નહોતી ગઈ ભગવાનનું નામ નહોતું લીધું મરણ પથારીમાં પડી છોકરાએ વિચાર કર્યો માં મરી વિધી ભગવાનનું નામ નથી લેતી ને કમોતે જશે ક્યાંક ગમે તેમ નામ લે એટલે છેલ્લે એમ કે માજી રામનું નામ લ્યો તો કે ઈ નહીં કૃષ્ણ તો કે ઈ એ નહીં હરી તો કે કીન છોકરાએ વિચાર કર્યો એક કામ કર્યો માને આપણે મંદિરમાં લઈ જાય કમસે કમ એમ તો કહેશે ને કે આ મંદિર છે એમ ઈ બાને કદાચ નામ લઈ લઈએ ભગવાન એમ આપણે લઈ જઈએ એમ તો કહેશે ને વાછળ દાદો છે કે માતાજી છે મંદિરમાં લઈ ગયા ગામની બહાર એક મંદિર હતું રાધા કૃષ્ણનું ત્યાં જઈને ઊભા રાખીને કીધું છોકરાએ માજી આ શું છે એને એમ કે હવે તો કેસે ને મંદિર છે તો દોશીમાં કે ગામ હોય ને ત્યાં આવું હોય કે બોલો કરો છે તોય ભગવાન મંદિર ને બોલે ગામ હોય ને ત્યાં આવું હોય તો છોકરાને એમ કે મંદિરમાં લઈ જઈએ મૂર્તિ પાસે ઊભા રાખીએ એટલે એમ તો કેસે ને કે આ મૂર્તિ છે
તો કે આ તો કે ગામ હોય ત્યાં આવું મંદિર હોય એમ. પછી અંદર લઈ ગયા ને પછી કીધું માં હવે આ તો કયું, આ શું છે? મૂર્તિ આગળ ઉભા રાખીને કીધું ડોસી માં કે ગામ હોય ને ત્યાં આવું હોય ને આવું હોય એમાં પાછું આવું હોય મંદિર હોય એમાં મૂર્તિ હોય એમ. તો એને બોલી બોલો એમને જય સિયારામ. ગુજરી ગયા માજી 15 દીક થયા ને છોકરાએ કે માજી નામ નથી લીધું, કમસે કમ હરિદ્વાર ગંગાતમાં હાડકા તો પધરાવી. નાનો છોકરો કે આ હરિદ્વાર પહોંચે એવી નથી, જિંદગીમાં નામ નથી લીધું માય. અરે પણ તો હાડકા થોડા ના પાડે, હું જઈ આવું. એટલે પેલા ને જૂના જમાની વાત, કાપડમાં બાપા નાખ્યા હાડકા, ગયો ભાઈ મોટો ભાઈ કે હું હરિદ્વારમાં માને પધરાવી આવું નહીંતર દુર્ગતિ થાય. એ આગલા દિવસે હરિદ્વારમાં એનો ભાઈબંધ રહેતો હતો, એને ત્યાં રોકાણ. બે જણા બજારમાં ફરવા માટે ગયા, એમાં ઓલા ભાઈબંધની ઘરવાળી હતી ને એણે થેલો, અમુક બહેનોને સારી ટેવ હોય મહેમાનના થેલા જોવાની, એ થેલો જોયો ને એમાં હાડકા. એને કંઈ ખબર નહીં, ભણેલી ગણેલી એજ્યુકેટ અને હાડકાને, એટલે એને એમ કે આ જો મારા ભાઈબંધની કોઈ કે મસ્કરી કરી છે, મારા પતિ એનો ભાઈબંધ છે એની કોઈ કે મસ્કરી કરીને આમાં હાડકા નાખે છે. એટલે એટલે એણે ઓલો લોટો ખોલીને ગટરમાં નાખી દીધો હાડકા, થેલો બંધ કરી દીધો. બીજા દિવસે ડોસીમાં ઓલો છોકરો ગયો હરિદ્વાર, ભૂદેવોને કીધું માના કણકટકો હાડરો જો ગંગા તટ જાય તો માનવ કુળમાં કોઈ દી ભૂતના સર્જે ભાગીરથી. આમાં આમાં તો ખોલો લોટો, અને આમ લોટો ખોલ્યો તો માં ન મળે અંદર, ગાયબ. અરે રામ કરી ભારે, આ હાડકા અહીં સુધી લઈ આવ્યો. ભાઈબંધના ઘરે ગયો તો ઓલી પૂછ્યું તો એની ઘરવાળી કે માને મને કાંઈ ખબર નહોતી, મને એમ કે તમારી કોઈ કે મસ્કરી કરી છે ગટરમાં. 10 દિવસે પાછો આવ્યો બાપા, ભાઈઓએ કીધું શું થયું? માજી ગયા તો કે માં ગઈ ગટરમાં. અરે રામ, તથા હવે અઘરું થયું. હવે હવે ગમે તેમ ગંગામાં હાડકા પહોંચાડવો તો પડશે ને, તો હવે તો હાડકાય નથી, શું કરું? તો કે શમશાનમાં જઈએ, થોડી ઘણી રાખ બચી હોય ને હવે ડબ્બીમાં રાખીએ ને એને ચાંદી પેક કરી દેશું, કોઈ લઈ જ ન શકે. તો બધાએ કહે ભાઈ હવે રહેવા દો. તો કે નહીં નહીં, પહોંચાડવી તો છે જ, પણ આ આખી જિંદગી નામ નથી લીધું મંદિરમાં. હવે તો મોટો છોકરો કે ગમે તેમ થાય, ચાર છોકરો હવે એક કામ કરીએ, ગયા શમશાનમાં થોડીક રાખ હતી થોડાક હાડકા બચ્યા તે નાખ્યા, ચાંદીની ડબ્બી એના ઉપર રેણ કરી દીધી, બોલો વેલ્ડિંગ મારી દીધી, હવે કોઈ ખોલે જ નહીં. હવે એ કે ચાર દીકરાને બહુ આંટો મારી આવે ને યાત્રા કરી આવી. અને ગયા બીજી વાર ગયા ને હવે એને ગંગાના કિનારે કે હવે ડબ્બી કાઢો, અને તારી ડબ્બી સાહેબ માજીની ગંગાના વેણમાં. એમાં છોકરાની વહુ જે ઘરની મહિલાઓ હતી સામે સ્નાન કરતી હતી બાજુમાં, એમાં નાના છોકરાની વહુ હજી પરણીને જ આવી હતી, એને કંઈ ખબર ન મળે. એના વાળ વાસુકી નાગના બચ્ચા જેવા લાંબા લાંબા, એ આમ નાહે ને અહીંથી ડબ્બી મૂકી એ નાના છોકરાની વહુના વાળમાં એ ડબ્બી અટકી એણે ઉપાડી લીધી ને એમ કે ગંગામાંએ પ્રસાદી આપી. એને આણે કીધું નહોતું, રાખી ગઈ ને ખીચે મેં. એ અઠવાડિયું યાત્રા થઈ ગઈ, આવ્યા બધા ઘરે, બેઠા હતા ઓરડામાં, તો પછી બાયું બાયું વાતું કરે કે ઓહો કેટલી મજા આવી, હવે માના હાડકામાં આપણે પણ દર્શન થઈ ગયા. ને એક કે જો ને આપણે ઋષિકેશ ગયા, લક્ષ્મણ ઝૂલા ગયા, બીજી કે રામ ઝૂલા ગયા, તો આપણે કેટલી એક કે ધાબડા લીધા ને સ્વેટર લીધા. ત્યાં ઓલી નાના છોકરાને વહુ કે મને તો ગંગામાં એ પ્રસાદી આપી. હે પ્રસાદી? તો શું છે? ડબ્બી કાઢી. ડબ્બી કાઢી દે તો મોટા છોકરાની વહુ એ રાડ પાડી, બાપા જલ્દી આવો, શું છે? તો કે માં આવી ગયા. આ જાય એવી નથી. એટલે ભગવાનનું નામ સાહેબ સહજ રીતે કહીએ ને, ભાવ કુભાવ અનખ આલસો, નામ લિયા સો જાન લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયો પડ પડ ચારો વે. નારાયણ નામ રાખ્યું ખાલી અજામી લઈને દીકરાનું, દીકરાનો જન્મ થયો. સંતો તો હાલ્યા ગયા, પણ સંતોની તાકાત તો જુઓ, ખાલી નારાયણ નામ રખાવ્યું. અને ભગવાનનું નામ ગોળ છે, અંધારામાં ખાવ કે અંજવાળામાં ગોળ મીઠો જ લાગે, જાણતા લ્યો કે અજાણતા. સાહેબ એમાં દીકરો નાનો એટલે નેર્યો, ઘરમાં નાનો દીકરો હોય બાપા એટલે આસક્તિ તો હોય ને પોતરા પ્રત્યેની, દેખ નાના દીકરા નારાયણ નારાયણ સહજ રીતે આપણે કહીએ તો. એટલે આખો દિવસ અજામિલનું નારાયણ બેટા પાણી ભરી આવો, નારાયણ બેટા તારી બાને બોલાવો, નારાયણ નારાયણ નારાયણ. છેલ્લે આયુષ્યના 12 વર્ષ બાકી હતા ને અજામિલ મરણ પથારીમાં પડે, કારણ કે અતિ પાપી પૂરું આયુષ્ય ન ભોગવી શક્યો, આ નિયમ છે. યમના દૂતો એને લેવા માટે આવે ને આણે રાડ પાડી નારાયણ નારાયણ નારાયણ. ગીતામાં કીધું છે અંતે મતિ સાગતિ, અંતકાળે માણસ ખાલી ભગવાનનું નામ લઈ લે ને. નારાયણના દૂતો આવી ગયા વૈકુંઠમાંથી, યમદૂતોને કીધું એ જવા દો અહીંથી, આને ઉપાડતા નહીં. કેમ? તો કે નારાયણનું નામ લીધું છે. અજામિલ સાંભળતો હતો બેયની વાતો, યમદૂતોની અને વિષ્ણુના દૂતોની. તો યમદૂતો કે આણે નારાયણને બોલાવ્યો, પણ એ તો એના દીકરા નારાયણને બોલાવતો હતો.
વૈકુંઠવાળા નારાયણને થોડો બોલાવતો હતો, તર્ક જોરદાર હતો, તર્ક જોરદાર છે કે નારાયણ એના દીકરાને બોલાવતો હતો. પણ યમદૂતોએ જે સામે વિષ્ણુદૂતોએ જવાબ આપ્યો કે આઈ એગ્રી, ભલે એના દીકરા નારાયણને બોલાવતો હતો, અમે એગ્રી છીએ, પણ એક વાતનો જવાબ આપો. વિષ્ણુના દૂતોએ કીધું કે આ એને એના દીકરા નારાયણને બોલાવતો, પણ નારાયણ એને નામ રાખ્યું ક્યારે? આણે આના દીકરાનું નામ નારાયણ ક્યારે રાખ્યું? એક નામ ભગવાન નહોતું ત્યારે? તમે તમારા દીકરાનું નામ રાખો, ગોપાલ, મુકુંદ, માધવ, ગિરધારી, રામ, કૃષ્ણ, નારાયણ, હરિ, જે રાખો તે. પણ રાખીએ ત્યારે આપણે કઈ ગણિતી રાખીએ બાપા? ચાલો ભગવાન જો ના હરી આય તો હું જો પુત્ર જો ના હરી વિછડી, આપણે એ ગણિતથી જ મૂકીએ ને? મૂકીએ ત્યારે કઈ ગણિતથી રાખીએ છીએ? અચ્છા, આનો દીકરો નારાયણ કેટલા વર્ષ રહેશે? 2 વર્ષ, 4 વર્ષ, 15 વર્ષ? વૈકુંઠ વાળો નારાયણ તો કાયમી છે, તો સાચો તો એ જ કહેવાય ને? એ જ ના હે સાચો, ઓનું જ નાન છે. આનો દીકરાનું નામ નારાયણ છે જ નહીં, કારણ કે આ તો રહેવાનું નથી. અને આટલી વાત સાંભળી યમદૂતો પાછા વળી ગયા. વિષ્ણુના દૂતોને ઓલા અજામિલ એમ થયું, અરે મેં મૂર્ખાએ અજાણતા આમ નારાયણ નામ લીધું, અને મને જો યમદૂતો મને ત્રાસમાંથી બચાવી લેતા હોય, જો જાણી જોઈને લીધું હોત તો. અને ભાગવતમાં લખ્યું છે બાપા, આયુષ્યના 12 વર્ષ બાકી રહ્યા ને અજામિલ મહાન સંત થઈ ગયો, નારાયણનું નામ લઈને એને પરમપદની પ્રાપ્તિ કરી લીધી. આ છે નામનો મહિમા. કોઈ પણ રીતે નામ લેવામાં આવે, એક ઘડી આધી ઘડી, આધી મેં પુણ્યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એટલા માટે આપણે ત્યાં નામો એવા રહેતા સાહેબ ઘરમાં, બાપા નામો એટલા માટે રાખાતા કે મુકુંદ, હવે તો નામ એવા નીકળ્યા છે ભગવાન બચાવે. ખરેખર જભા ઉપર ટાઈ પહેરો ને તો કોઈ દિવસ ન શોભે. નામ એવું હોવું જોઈએ છોકરા કે છોકરીનું, બધી ઉંમરમાં શોભે સાહેબ. અમુક નામ છે ને પાંકે અહીંથી ઘેવરતા એ ઠીક હાલો, પણ આ વડીલ થશે, ડોસલ થશે, અથવા તો આ ડોસીમાં થશે આ છોકરી, ત્યારે એને શું કહીને બોલાવું? કઈ દાઢી ચૂણી? અમુક ઘંટડી વાગતી એવા અવાજ આવે ટેંકલ, આપણને એમ થાય વાહ વાહ ક્યાં વાત. અત્યારે તો આ ઠીક છે, પણ આ દાઢી થશે ત્યારે, ત્યારે એના પોતરા એને શું કહેશે? એ વાળ ચાંદીના પતરા જેવા સફેદ હાથમાં એટલા પાંકોડો, અને પછી એના એના છોકરાઓ એને શું કહેશે? અરે ભાઈ, દધી ઉંમરમાં શોભે એને નામ કહેવાય નિયમ પ્રમાણે. જોકે આમ તો નામથી એ કાંઈ ન થાય, ભાગમાં હોય એમ થાય. નામ તો બધાને રાવણની રામની બેયની રાશિ એક જ હતી. એક શેઠ હતા ને, શેઠનું નામ હતું બાપા ઠનઠનપાલ, કરોડપતિ માણસ. હવે આવા નામ હોય ઠનઠનપાલ, તો એની શેઠાણી એક દી એના પતિને કીધું કે તમે તમારું નામ બદલી નાખો. કેમ? તો કે હું મારા મિત્ર મંડળમાં મહિલા મંડળમાં બેસવા જાઉં છું ને, તો બધા મને કહે છે કે આના પતિનું નામ ઠનઠનપાલ, ઠનઠનપાલ ના ફેર્યા છે. ઓલો કે નામ નહીં બદલે, નામ તો આ જ રહેશે. તો શેઠાણી કે તો હું જાઉં છું મારા પીરે રીસાંગો, તો જાઓ ઉપડો, બાકી નામ નહીં બદલે. શેઠાણી ઉપડી ગયા. હવે આ નામનું મગજમાં હતું, જેવા ગામની બહાર નીકળે ને મહારાજજી, તો એક બાઈ છાણા વીણતી હતી મેલા દાઢ કપડા, એને પૂછ્યું, બેન તારું નામ? તો કે લક્ષ્મી. અરે એ કે લક્ષ્મી થઈને છાણા વીણે છે? તો કે નામથી કાંઈ ન થાય, ભાગમાં એમ થાય. ત્યાંથી શેઠાણી આગળ વધે, એક ભિખારી ભીખ માગતો હતો, એને પૂછ્યું, ભાઈ તારું નામ? તો કે ધનપાલ. ઓહો, ધનપાલ થઈને ભીખ માગે છે? શેઠાણી ત્યાંથી આગળ વધ્યા. એક માણસને નામી જાતી હતી રામ બોલો ભાઈ રામ, એને પૂછ્યું, ભાઈ કોણ ગુજરી ગયું? તો કે અમૃતલાલ. અમૃતલાલ ગુજરી ગયો? અમૃતલાલ જેનું મરણ નથી. શેઠાણીની કમાન છટકી આવ્યા પાછા. શેઠે આવીને કીધું, શું થયું, કેમ પાછા આવી ગયા? તો કે શેઠાણીએ કીધું કે છાણા વીણતી લક્ષ્મી દીઠી, ભીખન તો ધનપાલ, મરેલો મેં તો અમૃત જોયો, એના કરતા ઠીક છે ઠનઠનપાલ. એને કરતા એ બરાબર, આમાં વાંધો નથી. તો અજામિલને પણ પરમપદની પ્રાપ્તિ થઈ. અને પછી કથા આવી છે વૃત્રાસુરના ચરિત્રની, અદ્ભુત પ્રકરણ છે. પણ આજે કથા આપણું જ્યારે અહીંયા દોર ચાલી રહ્યો છે, સમગ્ર ચારણ સમાજથી માંડી અને ઇતર અનેક વર્ગો જ્યારે અહીંયા રાયણ ગામે આ પુનિત પાવન પ્રસંગે પધાર્યા છે, યોગાનુયોગ આજે અચ્છા વરસાદી માહોલ પણ છે, તો
આપણે કથાને અત્યારે વિરામ આપીએ છીએ. સમરા બાપા પણ અહીંયા પંચોટિયાથી પધાર્યા છે, બીજા પણ સમાજના અગ્રણીઓ, અનિરુદ્ધભાઈનું પણ આગમન થવાનું છે એવું મોહનભાઈ કીધું છે, પણ આપણે અમુક દોરને આગળ વધારશું. કારણ કે આ તો પ્રકૃતિ છે, આપણે પૂરું તૈયારીથી છીએ. કથાનો ક્રમ અત્યારે આપણો સંપૂર્ણ